અમરેલી જિલ્લાના ચલાડામાં આવેલા 5000 વર્ષ પુરાણું ભીમનાથ મંદિરે ઉમટી ભક્તોની ભીડ જોવા મળી. ત્યારે હાલ શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી. તો બીજી બાજુ લોકવાયકા પ્રમાણે પ્રતાપભાઈ વાળાએ જણાવ્યું કે પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે ફરતા ફરતા ચલાડા મુકામે રાતવાસો કરવા રોકાયા હતા, અને રાતવાસો કર્યા બાદ સવારે કુંતા માતાને વ્રત હોય કે ભગવાન શિવજીની પૂજા કર્યા બાદ જ ભોજન કરવું, ત્યારે ભીમ દ્વારા શિવલિંગની સ્થાપના કરી. ત્યારથી આ મંદિરનું નામ ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. ત્યારે દરરોજ સવારે અને સાંજે દર્શનાર્થીઓ આરતીનો લાભ પણ લે છે, અને અહીં લોકો પૂરી આસ્થા અને પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે હાલ આ પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ અવનવા શણગારોથી મહાદેવના મંદિરે સુશોભિત કરવામાં આવે છે. ત્યારે છેલ્લો સોમવારના લીધે ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી. બેન ઘનશ્યામભાઈ જોશી છે, અહીં અમે ચલાલાના જ રહેવાસી છીએ. દર સોમવારે ભીમનાથ દાદાનો વિશેષ શણગાર હોય છે. અતિ પૌરાણિક ભીમનાથ દાદાનું મંદિર છે. અમને બધાને આ ભીમનાથ દાદાનું મંદિર અતિ શ્રદ્ધા છે, અને હંમેશા મારા મિસ્ટર છે એ તો રોજે જલાભિષેક કરવા આવે જ છે. અમે આજે સોમવારે અને આખા શ્રાવણ મહિનામાં અમારે અહીંયા આવવાનું હોય જ છે. અતિ શ્રદ્ધાથી અમારી બધી મનોકામના ભીમનાથ દાદા પૂજા કરે છે. હા, મારું નામ ગોસાઈ અલકાબેન છે, હું એની દીકરી જ છું. વેરાવળ સાસરે છું, પણ શ્રાવણ મહિનામાં ચાર સોમવારની આરતી લેવા માટે હું અહીંયા આવું જ છું. મને ભીમનાથ દાદા પર અતિ શ્રદ્ધા છે. અહીંયા જે છે 5000 વર્ષ પુરાણ મંદિર છે, જે ભીમનાથ મહાદેવનું આવેલું જે છે. અહીંને જે છે પૌરાણિક મંદિર એવું છે કે જ્યારે કુંતા માતા અને પાંડવો વનવાસમાં નીકળેલા ત્યારે પાંડવોએ લોકોએ કુંતા માતાને અહીંયા રાતવાસો કરેલો, અને રાતવાસો કરતી પછી કુંતા માતાને વ્રત હતું કે શંકરની પૂજા કર્યા પછી જ ફરાળ કરવું એમ. તો એમાં સવારમાં ભીમે સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત કરી છે ટૂંકમાં, એટલે ભીમનાથ નામ પડેલું છે. પછી એ સિવાય ઉપરાંત અહીંયા કાળભૈરવનું બી મંદિર આવેલું છે. ઉદયગીરી બાપુ જે છે અમારા વડવા છે, એમણે ચેતન સમાધિ લીધેલી છે. મંગળગીરી જે બાપુ છે એમણે પણ ચેતન સમાધિ લીધેલી છે અહીંયા. એ ઉપરાંત ટૂંકમાં અહીંયા જે છે ગાંધી પરિવારના સુરાપુરા છે, દોશી પરિવારના સુરાપુરા છે, એ લોકોની પણ અહીંયા મનોકામના પૂર્ણ થતી હોય છે. એ લોકોના સુરાપુરા અહીંયા છે. એ લોકોને બોમ્બે હોય, અમેરિકા હોય, ગમે ત્યાં હોય ત્યાંથી એ લોકો વર્ષમાં 1 થી 2 વાર અહીંયા લોકો દર્શન કરવા આવે છે. એ લોકોના મેરેજ પછી પણ છેડાછેડી અહીંયા છૂટતી હોય છે, પહેલું બાળક આવે તો બી એમને અહીંયા દર્શન કરવા લઈ આવે છે. અતિ શ્રદ્ધા આ મંદિર પર લોકોની આવેલી છે. પ્રતાપ વાળા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.